હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજના તાસમાં આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક વિશે ચર્ચા કરીશું ઉત્કલન બિંદુ એટલે શું તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા તમે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં ભણેલા છો એ વ્યાખ્યા કંઈક આ પ્રકારે આપણે આપતા હતા કે જે તાપમાને પ્રવાહી તેની વાસ્તુમાં રૂપાંતર પામે તેને ઉત્કલન બિંદુ કહે છે પરંતુ આ પ્રકરણમાં આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા પ્રવાહીના બાષ્પ દબાણના સંદર્ભમાં આપીએ છીએ તો વ્યાખ્યા આપણે આ પ્રકાર આપીશું કે જે તાપમાને કોઈપણ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય એટલે કે એક બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે દાખલા તરીકે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન છે એનો અર્થ એમ થાય કે આ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એક બાર થાય છે હવે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ શા માટે વધુ હોય છે તો એ પ્રકારનો પ્રશ્ન પૂછે તો શું જવાબ લખી શકાય તો પ્રશ્નનો જવાબ આ પ્રકારે લખી શકાય મિત્રો કે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય એટલે દાખલા દાખલા તરીકે આપણે ખાંડ ઓગાળીએ અને દ્રાવણ બનાવીએ ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે હવે આ બાબતની આપણે ચર્ચા અગાઉના તાસમાં આપણે કરેલી છે આથી દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું એટલે કે એક બાર કરવું હોય તો તે માટે તેને ઉકાળવું પડે બરાબર જેને તાપમાન વધે તેથી ખાંડના દ્રાવણનું ત્રણસો તોંતેર પોઈન્ટ પંદર કેલ્વિનથી ઊંચા તાપમાને બાષ્પ દબાણ એક બાર જેટલું થાય ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિનથી તાપમાન ઊંચું જાય ત્યાર પછી એ દ્રાવણનું વાસ્તુ દબાણ એક બાર થાય માટે કહી શકાય કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે વધુ હોય છે મિત્રો વ્યાખ્યા પણ પૂછી શકાય છે આ મુદ્દા ઉપર આધારિત ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચનાંક એટલે શું તો બંને વ્યાખ્યાઓ આપણનો જવાબ લખીએ આપણે તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું તો શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે ઉત્કલન બિંદુમાં થતાં આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે ડેલ્ટા ટીબી કહે છે બીજી વ્યાખ્યા છે મોલલ ઉન્નયન અચરાંક મોલલ મિત્રો મોલલ શબ્દ વાપરેલો છે અને મોલાલિટીના સંદર્ભમાં સાંદ્રતાની વાત છે તો વ્યાખ્યામાં પણ એ જ મુદ્દાનો સમાવેશ કરેલો છે જો વ્યાખ્યા કંઈક આ પ્રકારે આપેલી છે કે એક કિલોગ્રામ દ્રાવકમાં એક મૂલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે ફરીવાર વ્યાખ્યા જુઓ મિત્રો એક કિલોગ્રામ દ્રાવકમાં એક મૂલ દ્રાવ્ય ઉમેરો મોલ પ્રતિ કિલોગ્રામ મોલાલિટીની વ્યાખ્યા આપણે આપણે અગાઉ ચર્ચા કરેલી છે બરાબર એ જ વસ્તુનો અહીંયા સમાવેશ કરેલો છે તો એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે હવે પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે મોલ ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ છે શા માટે તો જવાબ આપણે સમજીએ કે એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ ગ્લુકોસ એક મોલ શુક્રોશ અને એક મોલ યુરિયા દ્રાવ્ય કરીએ અને દ્રાવણ બનાવીએ તો દરેક વખતે દરેક જુદા જુદા દ્રાવણોના ઉત્કલન બિંદુમાં થતો વધારો કેવો હશે સરખો હોય છે બરાબર છે તો આ બાબત શું દર્શાવે છે કે ઉત્કલન બિંદુનો વધારો તેમાં ઓગાયેલા દ્રાવ્યના સ્વભાવ કે એની પ્રકૃતિ ઉપર આધાર રાખતો નથી પરંતુ દ્રાવ્યના જે સંખ્યા કણો છે તેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એટલે કે ડેલ્ટા ટી બી એ સંખ્યાત્મક ગુણધર્મ છે બરાબર આ વસ્તુનો તમે પ્રયોગ પણ કરી શકાય એવી જ વાત છે કે એક કિલોગ્રામ દ્રાવક પાણી અલગ અલગ ત્રણ ઢગમાં કે બીકરમાં ભરી લેવામાં આવે મોટા અને પછી દરેકમાં એક એક મોલ ગ્લુકોઝ સુક્રોઝ અને યુરિયા ઉમેરવામાં આવે તો દરેક વખતે જ જે દ્રાવણનો ઉત્કલન બિંદુમાં જે વધારો થશે એક સમાન હશે હે બરાબર છે એટલે ડેલ્ટા ટીબીનું જે મૂલ્ય ત્રણેય માટે તમે ગણશો બરાબર ગણતરી કરીને પ્રાયોગિક પરિણામ પરથી તો ત્રણેય મૂલ્યો લગભગ તમને સરખા મળશે તો આ બાબત શું બતાવે છે કે ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ છે કે આ વધારો જે દ્રાવણમાં દ્રાવ્યના સંખ્યા કણો હોય છે તેના ઉપર આધાર રાખે છે દ્રાવ્ય કયો છે એના ઉપર આધાર રાખતા નથી ખ્યાલ આવી ગયો ઓકે હવે આપણે આગળ વધીએ હવે આ મુદ્દાના આધારે એક સૂત્ર તારવવાનો પ્રશ્ન પૂછી શકાય મિત્રો કે મોલર ઉન્નયન અચણાંકની મદદથી દ્રાવ્યનું દળ નક્કી કરવાનું સૂત્ર તારવો બરાબર છે અથવા ઉત્કલન બિંદુ ઉન્નયનના આધારે પણ દ્રાવ્યનું દળ કેવી રીતે નક્કી કરી શકાય તે પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય તો આવા પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય તે સમજીએ મિત્રો કે શુદ્ધ દ્રાવક અને તેના દ્રાવણ માટે જુદા જુદા તાપમાને દબાણ મેળવવામાં આવે અને એ દબાણના સંબંધનો આલેખ દોરવામાં આવે તો તમને અહીંયા આલેખ દર્શાવ્યો છે એ પ્રમાણે મળે છે આલેખ તમે જુઓ તો ખ્યાલ આવશે કે ટીબી જીરો તાપમાને દ્રાવકનું ઉત્કલન બિંદુ છે બરાબર દર્શાવ્યું છે આલેખમાં અને ટીબી તાપમાને દ્રાવણનું ઉત્કલન બિંદુ દર્શાવેલું છે દ્રાવણના બાષ્પદબાણનો વક્ર દ્રાવકના બાષ્પદબાણના વક્રની નીચે દર્શાવેલો છે બરાબર છે અને ડેલ્ટા ટીબીનું મૂલ્ય પણ દર્શાવેલું છે આલેખમાં તો ડેલ્ટા ટીબી શું થશે ટીબી માઇનસ ટીબી જીરો જો એ જ વસ્તુ આપણા આલેખમાંથી અહીંયા વર્ણનમાં દર્શાવેલી છે તો એ બાબતને પણ સમજી લઈએ આપણે કે ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ ટીબી જીરો છે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી છે તો ઉત્કલન બિંદુમાં વધારો એટલે કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી ઝીરો થશે બરાબર પ્રાયોગિક રીતે મંદ દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો દ્રાવણની મોલલ સાંદ્રતાના પ્રમાણમાં છે એટલે ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ સ્મોલ એમ મોલાલિટી છે મિત્રો બરાબર છે ચલણની નિશાની દૂર કરીએ તો સૂત્ર લખાશે ડેલ્ટા ટી બરાબર કે બી ઇન્ટુ એમ જે કે બરાબર મોલલ ઉન્નય રચનાંક છે અને એમ મોલાલિટી છે હવે આના આધારે કેબીનો એકમ શું થશે તો કે જો સૂત્રનો કરતા મિત્રો બનાવો તો શું લખાય ડેલ્ટા ટી છેદમાં એમ થાય હવે મોલાલિટીનો એકમ શું છે મોલ પ્રતિ કિલોગ્રામ અને અંશમાં શું છે કેલ્વિન એટલે કેલ્વિન છેદમાં મોલ પ્રતિ કિલોગ્રામ બરાબર છે એ કિલોગ્રામ છે એ અંશમાં જશે એટલે કેબીનો એકમ થશે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ અને મોલ છેદમાં રહેશે એટલે લખીશું મોલ ઇનવર્સ તો કેબીનો એકમ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે બરાબર એમસીક્યુમાં આ બાબત પૂછી શકાય હવે જો મોલર દર એમ ટુ ધરાવતો એક દ્રાવ્ય છે એના ડબલ્યુ ટુ ગ્રામને ડબલ્યુ વન ગ્રામ દ્રાવકમાં વગાડવામાં આવે તો દ્રાવણની મોલાલિટી સ્મોલ એમ નીચે પ્રમાણે દર્શાવી શકાય અભિવ્યક્ત કરી શકાય મોલાલિટી બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ બરાબર છે જો દરને ગ્રામમાં દર્શાવીએ તો એનો ગુણાંક હજાર આવે બરાબર તો એ હજાર દર્શાવેલો છે એટલે હવે સૂત્ર થશે હજાર ગુણ્યા ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન હવે અગાઉ જે સમીકરણ આપણે જોયું ડેલ્ટા ટી બરાબર કેબી બી એમ એમાં મોલાલિટીનું આ મૂલ્ય મૂકીએ તો સૂત્ર લખાશે ડેલ્ટા ટી બરાબર કે ગુણ્યા હજાર ગુણ્યા ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન હવે આપણે અજ્ઞાત દ્રાવ્યનો અણુભાળ ગણવો હોય તો એ અણુભાળને સૂત્રનો કરતાં બનાવો એટલે કે એમ ટુને સૂત્રનો કરતાં બનાવો તો એમ ટુ બરાબર શું થશે તો એમ ટુ આ બાજુ સૂત્રનો કરતા બનશે તો ડેલ્ટા ટી બી છેદમાં થશે તો લખાશે સૂત્ર એમ ટુ બરાબર હજાર ગુણ્યા ડબલ્યુ ટુ ગુણ્યા કે છેદમાં ડેલ્ટા ટી બી ઇન્ટુ ડબલ્યુ વન મિત્રો આ સૂત્રો ખાસ યાદ રાખજો જેનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણાવીશું બરાબર છે દાખલા કરવાનું ઉપયોગી સૂત્ર છે જેની તમે તમારી નોટમાં અલગથી નોંધ કરી રાખજો તો આ સમીકરણ દ્વારા મોલલ ઉન્નયન અચણાંકની મદદથી તેમજ ઉત્કલન બિંદુ ઉન્નયનના મૂલ્યને આધારે અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગણી શકાય છે તો મને આશા છે કે આ પ્રશ્નનો જવાબ તમે સરળતાથી સમજી ચૂક્યા છો થેન્ક યુ વેરી મચ